સત્યા મિત્રાનંદ મહારાજનો 93મા પ્રાગટ્ય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અતિથિ તરીકે ખાસ હાજર રહ્યા. સમન્વય પરિવાર દ્વારા તપવનના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. 22 જિલ્લાના વાલ્મીકી સમાજના સંતો મહંતોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન હતું, જેનો મુખ્ય હેતુ વાલ્મીકી સમાજના ઉત્થાન અને એજ્યુકેશન માટેનું હતું. દરેક સમાજના લોકો એક થઈ દેશહિત માટે કામ કરે. સાણંદમાં સમન્વય પરિવારના નવા આશ્રમનું પણ ઉદ્ઘાટન કરાયું અને મુખ્યમંત્રીનું સન્માન પણ કરાયું હતું. સ્વામી સત્ય મિત્રાનંદજી ગિરીજ મહારાજ આવા ધરાતલના માર્ગદર્શક સાધુ હતા. તેમના આગવા કાર્યોના પરિણામે જ મોદી સાહેબે 2015માં તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા. ધાર્મિક આધ્યાત્મિક પરંપરાનું પાલન કરનાર સ્વામીજી ભારત માતાને સર્વોચ્ચ માનતા હતા. રાષ્ટ્રભક્તિ અને પ્રેમને વ્યક્ત કરવા તેમણે હરિદ્વારમાં ભારત માતાનું 108 ફૂટ ઊંચું વિશાળ મંદિર બનાવ્યું. તો રાજ્ય સહિત દેશ દુનિયાની ખબરો જો